ભાદરવા સુદ પાંચમ એટલે કે સામા પાંચમ, તેને ઋષિ પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારને જાણતા અજાણતા રજસવલા અવસ્થામાં કરેલા પાપ દૂર કરવા માટે સપ્ત ઋષિઓને યાદ કરી અને પાપોમાંથી મુક્ત કરી શકાય છે. આ વ્રત માત્ર સ્ત્રીઓ કરી શકે એવી એક પ્રાંત કલ્પના છે. આ વ્રત સ્ત્રી અને પુરુષ દરેક કરી શકે છે. ઋષિએ માનવને માનવ બનાવ્યો છે, ઋષિએ તેને જીવન આપ્યું છે અને ઋષિએ જ તેને સંસ્કારોની પ્રતિષ્ઠા કરી અને દેતીત્વ પ્રગટાવ્યું છે. ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી દિલના ભાવ સાથે તેનું પૂજન કરવું જોઈએ. કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વમિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ સપ્ત ઋષિઓનું સ્મરણ કરવું જોઈએ. આ વ્રત ખાસ કરીને ખેડૂતો વધારે કરે છે. આખા વર્ષ દ્વારા બળદ પર જાણતા અજાણતા કરેલ જુલમ તેમજ ખેતીમાં થતી જીવાતના પાપમાંથી છુટકારો પામવા આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરી આપણા ઇષ્ટદેવ તેમજ કુળદેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને બપોરે ફળનો ફરાહાર કરી શકાય છે અને સાંજે એકટાણું કરવામાં આવે છે. એકટાણામાં દૂધ, ખાંડ અને સામાના કુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જમી લીધા પછી વાર્તા સાંભળવામાં આવે છે. વાર્તા સાંભળતી વખતે હાથમાં ધ્રોખડ નામનું ખડ રાખવામાં આવે છે અને વાર્તા પૂરી થાય ત્યારે તે ઘાસ જ્યાંથી લીધું હોય ત્યાં પાછું રાખવામાં આવે છે. આ વ્રતનો કોઈ પણ ઉજવણો હોતો નથી. એક નાનકડું ગામ હતું, તેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. દસેક વીઘા જેટલી જમીન, બે બળદ, ગામમાં એક નાનકડું મકાન અને મકાનમાં બે જણ પતિ પત્ની રહેતા હતા. લગ્નના ઘણા વર્ષો વીતી ગયેલા હતા પણ પોતાને ત્યાં સંતાન ન હતા. એવામાં શ્રાવણ માસ પૂર્ણ થતા અમાસનો દિવસ આવ્યો. શ્રાવણ વદ અમાસ એ પૂર્વજોને પાણી પાવાનો પવિત્ર દિવસ છે, તેથી તેને દેવપિતૃ અમાસ પણ કહેવાય છે. અમાસના દિવસે અન્નનો દાન કરવાનો મહિમા છે. તે દિવસે બાળકોને જમાડવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ ગરીબ ખેડૂત અને તેની પત્નીએ બાળકોને જમાડવાનું નક્કી કર્યું. કહેવાય છે ને કે નીંદર એ વેરણ છે. ખેડૂતને સવારે નીંદર ઉડી નહીં અને ઉઠવાનું ઘણું મોડું થઈ ગયું. પત્નીને બાળકોને જમાડવાનું કહી અને પૂર્વજોને પાણી પાવા ગયો. પૂર્વજોને પાણી પાઈને બાળકોને જમવા માટેનું આમંત્રણ દેવા ગયો પણ મોડું થઈ ગયું હોવાથી બધાએ બાળકોએ જમી લીધું હતું. આથી ખેડૂતના ઘરે કોઈ બાળકો જમવા આવ્યા નહીં. આથી ખેડૂત નિરાશ થયો. ઘરે પાછા ફરતી વખતે એને એના જ ગામના ગોર મહારાજ સામા મળ્યા. ગોર મહારાજે પૂછ્યું, ભાઈ કેમ આટલા બધા નિરાશ છો? ખેડૂતે બધી બનેલી વાત ગોર મહારાજને કહી સંભળાવી. ગોર મહારાજે ખેડૂતને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ અમાસના દિવસે બાળકો જમાડી ન શકાયા તો કાંઈ વાંધો નહીં, પણ હું જે કહું ને તે તું શાંતિથી સાંભળ. હવે જો ભાદરવો મહિનો શરૂ થાય છે, ભાદરવા માસની સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમ, ભાદરવા સુદ પાંચમના દિવસે વ્રત કરવાથી તેનું સારું પુણ્ય મળે છે. આ વ્રત પાપને નાશ કરનારું, સંતાન આપનારું તેમજ વૈભવ અને કીર્તિ આપનારું છે. તે દિવસે બાળકોને જમાડવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વળી સાંભળ, ચાર બાળક જમાડવા જેટલું પુણ્ય મળે છે એટલું એક ભાણેજ જમાડવાથી મળે છે અને ચાર ભાણેજ જમાડવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય એક બ્રાહ્મણ જમાડવાથી મળે છે. ગોર મહારાજની વાત સાંભળી અને ખેડૂતનું મન ઘણું હળવું થઈ ગયું. હવે પછી ઋષિ પાંચમનું વ્રત કરવું અને બાળકોને જમાડવાનો નિર્ણય કરે છે. આમ ઋષિ પાંચમનો દિવસ આવ્યો. આજે ગોર મહારાજના કહેવા પ્રમાણે વ્રત લીધું. પત્નીને બાળકો માટે જમવાનું બનાવવાનું કહી અને બાળકોને આમંત્રણ આપવા ગયો. આ દિવસે બીજા કોઈને ઘરે જમવાનું ન હોવાથી બધાએ બાળકો તેને ત્યાં જમવા આવ્યા. આમ ખેડૂતને ઘણું પુણ્ય મળ્યું. હવે દરેક વર્ષે ખેડૂત ભાદરવા માસની સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે બાળકોને જમાડે છે. આમ ખેડૂતના પુણ્યના પ્રતાપથી ખેડૂતને ખેતીમાં વધુમાં વધુ ઉપજ આવવા લાગી. આમ થોડાક વર્ષોમાં ખેડૂત એક મોટો ખેડૂ બની ગયો. ઈશ્વરની કૃપાથી તેને ત્યાં પુત્રનો જન્મ થયો. ઘરને આંગણે 8-10 ભેંસો બંધાવી સારું મકાન થયું અને વ્રતના પ્રતાપે ખેડૂત સુખીથી રહેવા લાગ્યો. ઘણાય વર્ષો બાદ ખેડૂતનો પુત્ર મોટો થયો એટલે બાજુના જ ગામમાં તેના લગ્ન કર્યા. વહુનું આણું તેડ્યું નહોતું એટલે દીકરાની વહુ પિયરમાં એટલે કે તેના પિતાને ત્યાં જ રહે છે. આ સમયમાં એક એવી ઘટના બની. ઋષિ પાંચમનો દિવસ આવ્યો.
ખેડૂતને આજે વરત છે એટલે પોતાની ભેંસોને વહેલી સવારે ચારી અને ચાલ્યો આવે છે। તેની પાછળ કાશીના ભણેલા ચાર વિદ્વાન બ્રાહ્મણ આવેલા આવે છે। પોતાની પાછળ આવતા બ્રાહ્મણ અંદરોઅંદર ગુપસુપ કરતા આવે છે। વાત જાણે એમ છે, જુઓ પેલી ભેંસો કેટલી હષ્ટપુષ્ટ છે, બીજો કહે આ બધી એક જ ભેંસની હશે કે શું, ત્રીજો કહે આમાંથી બે ચાર દૂજણી લાગે છે, ચોથો જરા ઉગ્ર સ્વભાવનો હતો અને એણે કહ્યું, પારકી પંચાયત છોડો, આપણને એના કીધું ક્યાં મળવાના છે। આ ચારેય બ્રાહ્મણની વાત પેલો ખેડૂત સાંભળે છે। તેને ગોર મહારાજે કહેલી વાત યાદ આવી કે આજે બ્રાહ્મણને જમાડવાથી ઘણોય પુણ્ય મળે, આજે ઋષિ પાંચમ છે અને વળી બ્રાહ્મણ પણ છે, તેથી બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું। ગામના ચોરે જઈ બ્રાહ્મણને ઉતારો આપ્યો, પોતે ઘરે ગયો, પત્નીને બ્રાહ્મણોને જમાડવાની વાત કરી। પત્ની ઋતુ ધર્મમાં હતી, તેણે વાત પોતાના પતિને ન કહી, તેણે બ્રાહ્મણોને જમાડવાની સંમતિ આપી। ખેડૂત ગામને ચોરે જઈ અને બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપે છે। બ્રાહ્મણ ચારેય જમવા માટે આવ્યા। આ બ્રાહ્મણમાંથી એક બ્રાહ્મણે રસોઈ શુદ્ધ છે કે કેમ તેની ખાતરી કરવા પાણીની આંજળી ભરી, તેને રસોઈ અશુદ્ધ છે એવી ખાતરી થઈ। આથી ચારેય બ્રાહ્મણ જમવા વિના ઊભા થઈ ગયા। તેણે ખેડૂતને ઠપકો આપ્યો, તું બળદ જેવો છે, તને કાંઈ ખબર પડતી નથી, તું 6 માસની અંદર મૃત્યુ પામીશ અને બીજા જન્મમાં તું બળદ થઈશ। આવો શ્રાપ આપ્યો અને ખેડૂતની પત્નીને પણ શ્રાપ આપ્યો કે તું પણ 6 માસની અંદર મૃત્યુ પામીશ અને તું કૂતરી બનીશ। આમ બ્રાહ્મણ શ્રાપ આપીને ચાલ્યા ગયા। ખેડૂત અને તેની પત્ની 6 માસની અંદર મૃત્યુ પામ્યા। હવે ખેડૂતના દીકરાને માતા પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું। હવે ઘરમાં પોતે એકલો થઈ ગયો। રસોઈ બનાવવાની અને કપડાં ધોવાની ભારે મથામણ થવા માંડી। પછી તે પોતાના સસરાને ત્યાં જઈ અને પત્નીને તેડી આવ્યો। પછી તેના પિતા શ્રાપને કારણે તેના જ ઘરે ગાયના વાછરડા તરીકે અવતર્યા અને તેની માતા પણ પોતાની જ શેરીની કૂતરીના પેટે ગલોડિયું થઈને અવતરી। આ ખેડૂતના દીકરાએ તેના પિતાની જેમ ઋષિ પાંચમનું વ્રત અને બાળકોને જમાડવાનું જાળવી રાખ્યું હતું। આમ 4-5 વર્ષ વીતી ગયા। ખેડૂત જે પોતાના ઘરે બળદ બનીને આવ્યો એ ખેતરમાં સારું કામ આપતો હતો અને કૂતરી ખેડૂતની પત્ની હતી એ વાડીની ચોકી કરતી। એવામાં ભાદરવા માસની સુદ પાંચમ આવી। આમ દર વર્ષની જેમ ખેડૂતના પુત્રએ અને પત્નીએ ઋષિ પાંચમનો વ્રત લીધું। આજે બાળકોને જમાડવાના હતા એટલે બળદને પોરો હતો એટલે ખેતી કામમાં આવવાના ન હતા। એવામાં પોતાના ઘરે કાંચી આવ્યો અને કહ્યું, ભાઈ મારો બળદ માંદો થઈ ગયો છે, મારે ઘણી બધી કાંચી કાઢવાની બાકી છે, તો તારે આજે બળદ ન હાંકવાના હોય તો એક બળદ મને આપ। ખેડૂતના પુત્રએ એક બળદ લઈ જવા માટે કહ્યું। આમ જે ખેડૂત બળદ બન્યો હતો એ જ બળદ એ કાંચી લઈ ગયો। ખેડૂતના દીકરાને આજે બાળકોને જમાડવાના હતા, તેની પત્નીને રસોઈ બનાવવાનું કહ્યું અને એ બાળકોને આમંત્રણ આપવા ગયો। ગામના પાદરમાં તેને કાશીના ભણેલા 4 વિદ્વાન બ્રાહ્મણ મળ્યા। તે આ ગામથી અજાણ્યા હતા। તેણે આ ખેડૂત પુત્રને પૂછ્યું તો તેણે ગામનો ચોરો બતાવ્યો। ખેડૂત પુત્ર ઘરે આવ્યો અને પોતાની પત્નીને બ્રાહ્મણ જમાડવાનું કહ્યું। સાથે તેણે તેના માતા પિતાએ બ્રાહ્મણોને અશુદ્ધ ભોજન જમાડ્યું હતું તેની પણ વાત કરી। તેની પત્નીએ બ્રાહ્મણને જમાડવાની સંમતિ આપી। ખેડૂતનો પુત્ર બ્રાહ્મણને લેવા ગયો। અહીં તેની પત્નીએ ભેંસનું શુદ્ધ ઘી નાખી અને સરસ મજાની લાપસી બનાવી। ખેડૂત પુત્રને બ્રાહ્મણને ઘરે લાવવામાં થોડી વાર લાગી। તેની પત્ની બ્રાહ્મણ માટે શુદ્ધ પાણી ભરવા માટે ગામને પાદરે ગઈ। રસોઈ ઠંડી ન પડી જાય તે માટે ચૂલા ઉપર જ ખુલ્લી રાખી। રસોઈમાં શુદ્ધ ઘી નાખેલું હોવાથી તેની મધુર સુગંધ આખા ઘરમાં પ્રસરતી હતી। તેના આંગણામાં પેલી કૂતરી જે ખેડૂતની પહેલા જન્મમાં તેની પત્ની હતી તે ઘરનો રખોલી કરતી બેઠી હતી। રસોઈના સુગંધથી એક મોટો સાપ ત્યાં ચૂલા પાસે આવ્યો અને તે શુદ્ધ ઘીની વાસ લેવા લાગ્યો। ત્યાં તેના મોંમાંથી ઝેર પેલી તપેલીમાં પડ્યું। આ બધું પેલી કૂતરી બેઠી બેઠી જોઈ રહી હતી। તેને વિચાર આવ્યો, આ રસોઈ આજે પેલા બ્રાહ્મણને જમાડવાની છે, જો તે બ્રાહ્મણને જાણ થશે તો એ પણ ખેડૂત પુત્રને તેમની જેમ જ શ્રાપ આપશે। તે ખેડૂત પુત્રની પત્ની પાણી ભરીને આવી। ત્યાં પેલી કૂતરી રસોડા પાસે બેઠી હતી અને તે પેલા ખેડૂતની પત્ની જુએ એમ લાપસીના તપેલા પાસે બેઠી હતી અને એ રસોઈ ખાવા તો ન માગતી હતી પણ એ જોએ તેમ તેને દેખતા રસોઈ એઠી કરી નાખે
તો તે પણ પાપમાંથી બચી જશે. આમ વિચારી તેણે લાપસીને એઠી કરી નાખી. આ જોઈ ખેડૂત પુત્રની પત્નીને ક્રોધ આવ્યો અને તેને સાંભેલું લઈ કૂતરીને જોરદાર માર માર્યો અને ઢસડીને લઈ જઈ બળદ બાંધવાનો વાડો હતો ત્યાં નાખી આવી. ખેડૂત પુત્ર બ્રાહ્મણને તેડવા ગયો હતો. તેનો ઘણો જ સમય થઈ ગયો હતો, તેથી તેની પત્નીએ કૂતરીની એઠી લાપસી બીજા વાસણમાં ઠાલવી નાખી અને જલ્દીથી બીજી રસોઈ તૈયાર કરી નાખી. બ્રાહ્મણને લઈ ખેડૂત પુત્ર ઘરે આવ્યો. બ્રાહ્મણને એક હાથમાં અંજળી લઈ અને રસોઈ શુદ્ધ છે કે અશુદ્ધ છે ચકાસી રસોઈ શુદ્ધ હતી. બ્રાહ્મણ શાંતિથી જમી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. પછી બંને જણાએ બાળકોને જમાડ્યા અને આમ સાંજ પડી. પેલો ઘાંચી બળદને લઈ ગયો હતો એ પણ બળદને વાડામાં બાંધીને જતો રહ્યો. ખેડૂત પુત્ર અને પત્ની વાળો કરીને બેઠા હતા. ત્યાં તેમણે કોઈકના બોલવાનો અવાજ આવ્યો અને તે સાંભળવા લાગ્યા. આ અવાજ બાજુના વાડામાંથી જ આવતો હતો અને વાત જાણે એમ હતી કે આગલા જન્મમાં જે ખેડૂત અને તેની પત્ની ગુજરી ગયા હતા તે અહીં બળદ અને કૂતરીના જન્મમાં હતા. તે જ વાર્તાલાપ કરતા હતા અને તેમને વાચા ફૂટી માણસના અવાજમાં બોલવા લાગ્યા. કૂતરીને સાંભેલાનો માર વાગ્યો હતો, તેથી તે પીડાના કારણે કણસતી હતી. તે સાંભળીને બળદ બોલ્યો, દીકરાએ અને વહુએ બાળકોને જમાડ્યા, બ્રાહ્મણને જમાડ્યા, એટલે આજે સારો એકવાડ વધ્યો હોય છે અને તને નાખ્યો હોય છે. તે ખાઈ તારું પેટ ભરાઈ ગયું હશે ને. પણ કૂતરીએ પોતાની પીડા અને દિવસની બનેલી બધી ઘટના કઈ સંભળાવી. આપણે તો બ્રાહ્મણનો સાપ ભોગવી રહ્યા છીએ, પણ આપણો દીકરો અને વહુ તેમને આપણા જેવું ન થાય તેમાંથી મેં આજે તેમને બચાવી લીધા. કૂતરીએ બળદને કીધું, તું તો આજે કાંચીને ત્યાં કાણીએ ચાલવા ગયો હતો, તને પણ એક એક કાણીએ ખોળનો કટકો મળ્યો હશે ને, તે ખાઈ તું પણ ધરાઈ ગયો હોઈશું. બળદ કહે, માગ્યો કાંઈ વાગોળે, મને અહીંથી કાંચી લઈ ગયો, પછી કાણીએ જોડી દીધો. આખા દિવસમાં ક્યાં રે પોરો નથી આપ્યો, ખોલનો કટકો તો શું, પાણી પીવા નથી આપ્યું. મને તો ભૂખ અને તરસ હમણાં જીવ નીકળી જાય એવું લાગે છે. બળદ અને કૂતરીની વાતચીત સાંભળી ખેડૂત પુત્રએ તેની પત્નીને કહ્યું, સાંભળ્યું? ખેડૂતની પત્ની કહે, હા હું બધું જ સાંભળું છું, મારાથી અજાણતા આ કૂતરીને મારવાની ભૂલ થઈ ગઈ છે. ખેડૂતના પુત્રએ કહ્યું, મેં પણ આ બળદને માગ્યું આપ્યું, એ મારી પણ મોટી ભૂલ થઈ ગઈ છે. તે બંને ઊભા થયા અને ખેડૂત પુત્રએ બળદને પાણી આગળ મૂક્યું અને ચારો નાખ્યો. તેની પત્નીએ કૂતરીને ખાવા માટે આપ્યું, પણ આખો દિવસ ઘાણીએ ચાલીને થાકેલ બળદ કાંઈ પણ પાણી પણ પી ન શક્યો અને ખાઈ પણ ન શક્યો. અને કૂતરીને પણ માથામાં વધારે ઘા લાગ્યો હોવાથી તેને પણ કાંઈ ખાધું નહીં. વહેલી સવારે બંને મૃત્યુ પામ્યા. દીકરો અને વહુએ તે દિવસથી નક્કી કર્યું કે હવે આજથી કોઈને સામા પાંચમના દિવસે બળદ આપવો નહીં અને કૂતરાને પણ મારવું નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.